समाचार गांधीनगर में भूपेन्द्र पटेले सीएम पद नो चार्ज संभाळ्यो छे। तो गई काले शपथ विधि पूरी थया बाद सीएम पद नो चार्ज संभाळ्यो, सतत बीजी वक्त भूपेन्द्र पटेल सीएम बन्या छे। गांधीनगर थी आ महत्वना समाचार, भूपेन्द्र पटेल सीएम पद नो चार्ज भार संभाळ्यो छे। तो आ विषय વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા મલ્હાર। મલ્હાર, ગઈકાલે શપથ વિધિ પૂર્ણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરીવાર સીએમ પદનો ચાર્જ ભાર સંભાળ્યો છે, શું વિગતો? ચોક્કસથી કૃષ્ણ, નજર કરવા જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે શપથ ગ્રહણ કર્યા હતા અને શપથ ગ્રહણ કર્યા બાદ ગઈકાલે જે છે તે સમી સાંજે કેબિનેટ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકની અંદર જે છે તે જે નવા નિમાયેલા જે મંત્રીઓ હતા તેઓને ખાતાની પણ ફાળવણી કરવામાં આવી હતી અને આજે સવારે લગભગ 10:30 વાગ્યાના અરસાની આસપાસ મુખ્યપ્રધાન જે છે તે સંપૂર્ણ સંકુલ એકની અંદર તેમનું જે કાર્યાલય આવેલું છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેઓએ વિધિવત રીતે જે છે તે પોતાના સિંદર સ્વામીની જે છે તે પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ તેમના આશીર્વાદ લઈને તેઓએ જે છે પોતાનો પદભાર સંભાળ્યો હતો। જો કે મુખ્યમંત્રી પદભાર સંભાળે તે દરમિયાન તેમની સાથે જે છે તેમના અંગત સચિવ સહિત મુખ્યમંત્રીના સલાહકાર કે કૈલાસનાથન પણ જે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તમામ નવનિયુક્ત પ્રધાનો જે આજે પોતાનો પદભાર કાર્યાલયનું સંભાળવાના છે તેઓ પણ જે છે તે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ પૂજા અર્ચના પૂર્ણ કર્યા બાદ તેઓએ જે પદભાર સંભાળ્યો હતો ત્યારે તમામ પ્રધાનો સહિત સિનિયર આઈએએસ અધિકારીઓએ પણ તેમને પુષ્પગુચ્છો આપીને જે છે તે શુભકામનાઓ પાઠવી હતી, તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા। એટલે કહી શકાય છે કે મુખ્યમંત્રીએ પદભાર સંભાળ્યો છે અને ત્યારબાદ હવે તમામ મંત્રીઓ એક પછી એક જે છે તે પોતાનો પદભાર સંભાળી રહ્યા છે। તો શિયાળાની શરૂઆત થતાં જ ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાના નક્કી કરેલા સ્વેટર પહેરવાનું કહેવામાં આવતું હોય છે। ઘણી મોટી અને ઇંગ્લિશ મીડિયમની શાળાઓમાં તેમની શાળાના સિમ્બોલવાળા સ્વેટર પહેરવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે। આ સ્વેટર 1500 થી 2000 સુધીની કિંમતના હોવાથી ગરીબ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાય છે। શાળાની આ પ્રકારની મનમાની રોકવા માટે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પરિપત્ર લખીને રજૂઆત કરાઈ કે વિદ્યાર્થી તેની પસંદના સ્વેટર પહેરી શકે તે માટે શાળાને સૂચના આપવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ઠંડીના રક્ષણ માટે બાળકને જે ઠંડીના લીધે અમુક શરદી કફ અને તાવની જે અસર થાય છે તેના માટે સ્વેટર્સ પહેરવું પડે છે, તો ગુજરાતના નવા શિક્ષણ મંત્રી એક પરિપત્ર બહાર પાડે કે બાળક કોઈપણ કલરનું સ્વેટર્સ પહેરી શકે છે અને ચોક્કસ સ્કૂલનો સિમ્બોલ સાથે સ્વેટર્સ લાવવું એ કોઈ ફરજિયાત નથી, એમાંથી બાળકને મુક્તિ આપે, કારણ કે સિમ્બોલવાળા સ્વેટર્સ 1500-2000 રૂપિયાથી ઓછા મળતા નથી અને ચોક્કસ સ્ટોરમાં લેવાનો આગ્રહ હોય છે। તો શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્યના આ પરિપત્ર બહાર પાડીને બાળક કોઈપણ જાતનું સ્વેટર્સ કોઈપણ કલરનું અને મધ્યમ વર્ગના બાળકો ગરીબ વર્ગના બાળકો કોઈપણ સ્વેટર્સ પહેરે એવી